નમસ્કાર, સૌરાષ્ટ્ર ક્રાંતિમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે રાજકીય પાર્ટીના નેતાઓ માઇક હાથમાં લઈ અથવા તો ઇન્ટરવ્યૂમાં કંઈ ને કંઈ બોલતા હોય છે, અને પછી એ શબ્દોને પાડવા કે ન પાડવા અથવા એ રીતે વર્તવું કે ન વર્તવું એ ઘણીવાર પ્રશ્નો થતા હોય છે. એવી જ રીતે આપણા રાજ્યના ગૃહમંત્રી છે, એમના વિશે ખૂબ કહેવાનું કે આઠ પાસ છે આવું કહેવાય છે. અને એવું જ એમની સાથે થયું કે એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં એમને એન્કરે એવું પૂછ્યું કે આપના પર આઠ પાસ છો એવો આક્ષેપ થાય છે, ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે હા, હું આઠ પાસ છું, પણ હું IAS અધિકારીઓ પાસેથી શીખી રહ્યો છું. સાથે સાથે આ બધી બાબતોની સાથે હું આ કોઈ પણની સાથે ગમે ત્યારે કંઈ ચર્ચા કરવી હોય તો એ ચર્ચા કરવાની ચેલેન્જ આપું છું અને એમની સાથે હું ચર્ચામાં ઉતરી શકું છું. આ વાતને એમ કહેવાય કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પકડી અને સ્વીકારી લીધી આ ચેલેન્જ. અને ગોપાલ ઇટાલિયાએ એમ કહેવાય છે કે હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે અને એ પત્રની અંદર એણે સંપૂર્ણ એમ કહી શકાય ને કે વિગતો જે એન્કરની હતી એ વિગતો સાથે પોતે આ ચેલેન્જ સ્વીકારે છે એવું હર્ષ સંઘવીને કીધું છે. જાણીએ પહેલાં આપણે કે શું હતો પત્ર અને એમાં એને શું કીધું. એમ કહેવાય છે કે પત્રની અંદર પ્રતિશ્રી હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી રાજ્ય કક્ષા ગુજરાત સરકાર વિષય જાહેરમાં ચર્ચા કરવા માટે તમે આપેલી ચેલેન્જ સ્વીકારવા બાબત જય ભારત સાથ સવિનય જણાવવાનો કે આપ શ્રી ગુજરાતના ગૃહમંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છો ત્યારે સોશિયલ મીડિયામાં અવારનવાર તમારા ભણતરને લઈને આઠ પાસ મંત્રી જેવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. તાજેતરમાં G24 કલાક ગુજરાતી ચેનલ ઉપર એક ઇન્ટરવ્યુમાં એન્કર દ્વારા તમને સવાલ પૂછવામાં આવેલ કે તમે ઓછું ભણેલ આઠ પાસ મંત્રી છો એવો આરોપો અંગે શું કહેશો. એન્કરના આ પ્રશ્નના જવાબમાં તમોએ જણાવેલ કે હું હર્ષ સંઘવી ભલે ઓછું ભણેલ છું પરંતુ રોજ નવું નવું શીખું છું. IAS અધિકારીઓ પાસેથી હું શીખું છું. આવો જવાબ આપીને તમે મીડિયાના મંચ ઉપરથી વિરોધીઓને ચેલેન્જ મારતા કહેલ કે વિરોધીઓ સાથે ખુલ્લા મંચ ઉપર કોઈ પણ વિષય અંગે ચર્ચા કરવા માટે ચેલેન્જ આપું છું. તમે ઓછું ભણેલ હોવા છતાં કોઈ પણ વિષય અંગે ચર્ચા કરવાની ચેલેન્જ મારી છે તેને હું ગોપાલ ઇટાલિયા નાગરિક તરીકે સ્વીકાર કરું છું અને તમારી સાથે જાહેર ચર્ચા કરવા તૈયાર છું. તમે જે સરકારમાં જે મંત્રાલય સંભાળો છો તે જ મંત્રાલય સાથે જોડાયેલા નીચેના વિષયો અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે હું તમારી ચેલેન્જ સ્વીકારું છું. એમ કરી અને 6 ઓપ્શન આપેલ છે. પોલીસ સુધારણા, કાયદો અને વ્યવસ્થા, બંધારણ અને લોકશાહી, દારૂબંધી, ડ્રગ્સ અને કાયદો, તાલુકા અને જિલ્લા અદાલતોમાં ન્યાય વ્યવસ્થા, GRD, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ વિશે. તમારા મંત્રાલયમાં જ આવતા ઉપરોક્ત તમામ મુદ્દાઓ અથવા કોઈ એક મુદ્દા અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે તમે પૂરી તૈયારી કર્યા પછી ચર્ચા કરવા માટેનો તમારો સમય, તારીખ અને સ્થળ મને જણાવશો. હું ગુજરાતના હિતમાં તમારી સાથે ચર્ચા કરવા માટે તમારા જવાબની રાહ જોઉં છું. આપનો ગોપાલ ઇટાલિયા. આ પ્રકારે ગોપાલ ઇટાલિયા એક પત્ર લખી અને હર્ષ સંઘવીની ચેલેન્જ છે અને સ્વીકારી લીધી છે. હવે આવનાર સમય જ બતાવશે કે હર્ષ સંઘવી આ ચેલેન્જ સ્વીકારી અને ગોપાલ ઇટાલિયાને બોલાવે છે ચર્ચા કરવા માટે કે નથી બોલતા. ત્યાં સુધી જોતા રહ્યો સૌરાષ્ટ્ર ક્રાંતિ. અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રોને કહેવાનું ભૂલતા નહીં. આભાર.